નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે ખેતીવાડીને લગતા રોજબરોજ નવા વિડીયો લઈને આવીએ છીએ. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જે આપણે માહિતી મૂકીએ છીએ તેની માહિતી તમારા સુધી પહોંચી રહે. તો મિત્રો, આજે આપણે ખાસ કરીને જે વરિયાળીમાં જનરલી, જો કે બધાને 1.5 મહિનાની વરિયાળી, 1 મહિના 1.5 મહિના 2 મહિનાની વરિયાળી થઈ ગઈ છે. તો અત્યારે હવે એમાં શું ટ્રીટમેન્ટ કરવી? તો ઢીંચણ હમણાં થઈ ગઈ છે અને હવે વરિયાળી અમુક ખેડૂતોએ હાંકી નાખી છે અને અમુક જગ્યાએ અમુક ખેડૂતોએ જો આગતરી છે તો પાળા પણ ચડાવી દીધા છે. તો હવે એના માટે આગળ પીડી પડી ગઈ છે. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને જે એરિયામાં પાણી જે વરિયાળીને લાગી ગયો છે તો એને પીડી પડી ગઈ છે, તો એ ઝીંક નાખી દે અને યુરિયા પાઈ દીધું હશે તો પણ પાળા બાંધો ત્યારે યુરિયા અને સાથે ફાડા સલ્ફર આવે છે એ નાખી દો તો સારામાં સારું રહેશે. એ પછીનું એકદમ પાણ પાશો તો વરિયાળી એકદમ કલરમાં અને ગ્રોથમાં રહેશે. કારણ કે આપણી જે સૌરાષ્ટ્રની મોટાભાગની જમીનમાં સલ્ફરની ખામી છે, તો તમે સલ્ફર એને આપી શકો છો, એ સાથે યુરિયા આપી શકો છો. એ સિવાય મિત્રો, મેં વાત કરી એ પ્રમાણે પીડી પડી ગઈ હોય, પાણી લાગી ગયું હોય, તો એના માટે ઝીંક છાંટી દેશો, જેમાં ઝીંક ઓક્સાઈડ આવે 39.5%, એમાં ખૂબ જ સારું રિઝલ્ટ આવશે જે નીચેથી પીડી પડી ગઈ છે એના માટે. એ સિવાય મિત્રો, અત્યારે તમે પાળા બાંધી દો પછી તમે યુમિક પાઈ શકો છો, જેમાં એકદમ કલરમાં વરિયાળી રહેશે અને તમારે ગ્રોથ પણ સારો એવો થશે. પરંતુ ખેડૂત મિત્રો, એક વસ્તુ ખાસ જોજો, અમુક ખેડૂતને એવું થાય છે કે વરિયાળીની હાઈટ થઈ જાય છે પછી એનો ઉતારો ઓછો બેસે, કારણ કે હાઈટ પકડી લે એટલે માલ પૂરતો બેસતો નથી. એટલા માટે એને કડકાતું પાણી આપવું અને તમે મેં કીધું એ રીતના યુરિયા અને યુમિક આપી દેવું, બહુ વધારે પડતું કંઈ એવું ખાસ ગ્રોથ પ્રમોટર આપવું નહીં. એ સિવાય મિત્રો, અત્યારે થ્રિપ્સ મોલો કે ચૂસિયા હોય તો એની દવા છાંટતા રહેવી. એ સિવાય ખેડૂત મિત્રો, જેને કોઈ પણ પાકને લગતા પ્રશ્નો હોય તો એ કોમેન્ટ કરે, જેથી કરીને આપણે એના સોલ્યુશનને લગતા વિડીયો બનાવી શકીએ. ઓકે મિત્રો, આજનો આ વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.